स्टूडेंट्स केम छो धोरण 12 चैप्टर नंबर 12 आल्डिहाइड कीटोन अने कार्बोक्सिलिक एसिड। विद्यार्थियों आल्डिहाइड अने कीटोन नी रासायनिक प्रक्रियाओ विषे आपणो टॉपिक कंटिन्यूज छे। लास्ट लेक्चर में आपणे एनी अमुक रासायनिक प्रक्रियाओ जोई हती, बाकी नी प्रक्रियाओ आजना वीडियो में आपणे कम्प्लीट करीशुं। रिडक्शन, ऑक्सीडेशन अने आल्डोल प्रक्रियाओ, क्रॉस आल्डोल प्रक्रियाओ। तो स्टूडेंट शुरू करिए। सौप्रथम रिडक्शन લઈશું, જે બે પ્રકારના વૈજ્ઞાનિકોના નામ પરથી છે, ક્લેમેન્સન રિડક્શન એન્ડ વુલ્ફ કિસનર રિડક્શન। બંનેમાં ઉદ્દીપક અને પ્રક્રિયકો બદલાશે, નિપજ અને પ્રક્રિયકો સરખા જ રહેશે। પહેલા આપણે એક સારી પ્રક્રિયા લખીએ કે જ્યારે કીટોનિક કાર્બોનિલ સમૂહ, આલ્ડિહાઇડ પણ લઈ શકાય, કીટોન પણ લઈ શકાય, એની ઝિંક સંરસ એટલે કે ZnHg, મર્ક્યુરી એટલે પારો Hg અને ઝિંક સાથેનું મિશ્રણ ઝિંક સંરસ કહેવાય, અને સાંદ્ર HCl સાથે જ્યારે એની પ્રક્રિયા કન્ટિન્યુ કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા શું થાય, રિડક્શન છે, સાંભળતા રહેજો। રિડક્શન નો મતલબ જ એ થાય છે કે પ્રક્રિયા દરમિયાન ક્યાં તો હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય। જરૂરિયાત પડશે આપણને બે હાઇડ્રોજનની, એક H2 નો અણુ, એક ઓક્સિજન સાથે પાણીનો મોલ છૂટો પડશે, એક H2 ઓક્સિજન સાથે H2O, તો બોલો ઓક્સિજન દૂર થાય એને પણ આપણે રિડક્શન કહીશું। તો ઓક્સિજનની જગ્યાએ બીજો જે H2 નો અણુ રહેલો છે તે જોડાઈ જાય અને CH2 સમૂહમાં રૂપાંતરિત થઈ જાય, તો આ પ્રક્રિયાને વિદ્યાર્થીઓ ક્લેમેન્સન રિડક્શન। વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ લઈએ તમારા અન્ડરસ્ટેન્ડિંગ ના પાવર વધારવા માટે, કે CH3COH ઇટ મીન્સ ઇથેનોલ લીધું છે આપણે, અને બીજું એક્ઝામ્પલ પણ લેવાના છે આપણે કીટોન સંયોજનમાં પ્રોપેનોન નું, તો બંનેમાં આપણે શું નિપજ મળશે તેની ચર્ચા કરીશું। તો ઝિંક મર્ક્યુરી ઝિંક સંરસ સાથે HCl ની રિડક્શન પ્રક્રિયા, એટલે હાઇડ્રોજન વાપરતા એક હાઇડ્રોજન નો અણુ પાણી બનાવવામાં વપરાય જાય, અને બીજો H2 જે છે તે ઓક્સિજન ની જગ્યાએ જોડાય, તો CH3CH2H। તો આને જરા સીધી રીતે લખવું હોય તો CH3CH3ઇથેન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ઇથેન સંયોજન પ્રાપ્ત થાય છે। કીટોનમાં જો આપણે આ પ્રક્રિયાને એપ્લાય કરીએ, ઝિંક સંરસ એન હાઇડ્રોક્લોરિક એસિડ, H2 આપણે વાપરવાના છે, પાણીનો એક મોલ તો તમને ખ્યાલ આવી ગયો, અને ઓક્સિજનની જગ્યાએ જો હાઇડ્રોજન જોડાઈ જાય તો CH3CH2O ની જગ્યાએ H લાગી જશે, CH2CH3, તો બનતું સંયોજન છે તમારા માટે પ્રોપેન। તો વિદ્યાર્થીઓ બહુ જ અગત્યના સ્ટેપ છે, પરિવર્તનમાં પણ તમને કામ લાગી શકે છે। વુલ્ફ કિસનર માં કીટોન સમૂહ કાર્બોનિલની આમાં બે સ્ટેપમાં પ્રક્રિયા કરીશું, NH2NH2 આ સંયોજનને હાઇડ્રેઝિન તરીકે ઓળખાય છે, નામ યાદ રાખવું જરૂરી છે, NH2NH2 હાઇડ્રેઝિન બોલવાનું તમારે એનું નામ। શું થાય છે પહેલા સ્ટેપમાં, તો કે અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી H2 એટલે આમાં પણ H2O દૂર થાય, અને આ H2 જતો રહે, જોતા રહેજો, નાઇટ્રોજન સીધો જોડાઈ જાય NNH2। તો પહેલું સ્ટેપ પૂરું થયું, બીજા સ્ટેપમાં ઇથિલિન ગ્લાયકોલ, જેને ઇથેન 1-2 ડાયલ પણ કહેવાય, એની KOH સાથેના મિશ્રણની પ્રક્રિયા કરતા બીજું સ્ટેપ છે, ધ્યાન આપતા રહેજો। પ્રક્રિયા દરમિયાન યોગ્ય તાપમાને અહીંયાથી જે બે નાઇટ્રોજન દેખાય છે એ N2 વાયુ બનીને દૂર થશે, જોતા રહેજો, N2 બે નાઇટ્રોજન વાયુ બનીને દૂર થાય, આ H2 આ કાર્બન સાથે જોડાઈ જાય એટલે CH2। તો વિદ્યાર્થીઓ આ નિપજ જુઓ અને આ નિપજ જુઓ, સરખી જ છે। ઉદાહરણ લઈએ આપણે CH3CH ઇથેનોલની, પહેલા સ્ટેપમાં NH2
NH2 સાથે બરાબર છે બે સ્ટેપ માં હું સમજાવીશ તમે જો ઈચ્છો તો એક જ સ્ટેપ માં પણ લખી શકાય NH2 NH2 સાથે પ્રક્રિયા કરો એટલે વિદ્યાર્થીઓ અહીંયાથી ઓક્સિજન અહીંયાથી હાઇડ્રોજન H2 પાણી બનીને છૂટું પડી જાય તો CH3 CH ચાલો અહીંયા જે છે દ્વિબંધ છે ત્યાં N NH2 બીજા સ્ટેપ માં ઇથિલિન ગ્લાયકોલ અને KOH સાથેની પ્રક્રિયા થતા નાઇટ્રોજન તમને દેખાય છે તે વાયુ બની દૂર થાય આ H2 જો અહીંયા જોડાય જાય તો CH3 તો બંનેમાં પ્રોપેન ઇથેન બીજી પ્રક્રિયાની જો હું વાત કરું નિપજ જો તમે જુઓ તો સરખી જ છે વિદ્યાર્થીઓ પણ વુલ્ફ કિશનર પૂછે તો હાઇડ્રેઝિન ઇથિલિન ગ્લાયકોલ અને KOH યાદ રાખજો ક્લેમેન્સન રિડક્શન પૂછાય એક્ઝામમાં તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝિંક સંરસ યાદ રાખવાનું છે ચલો છેલ્લી પ્રક્રિયા રિડક્શન માં લઈ લઈએ કીટોન માટે જેમાં ઉદાહરણ લઈશું પ્રોપેનોન પ્રોપેનોન ની એલ્યુ આપણે સ્ટેપ માં પહેલા સ્ટેપ માં હાઇડ્રોજન વાપરીશું જો આવે એક જ સ્ટેપ માં બંને સમજાવી દો બીજા સ્ટેપ માં યોગ્ય તાપમાને KOH ઇથિલિન ગ્લાયકોલ યોગ્ય તાપમાન તમે ડેલ્ટા પણ લખી શકો છો કારણ કે યોગ્ય તાપમાને N2 વાયુ દૂર થઈ જાય છે N2 વાયુ બનીને દૂર થશે પહેલા સ્ટેપમાં H2O દૂર થશે તો શું વધે અહીંયાથી ઓ જતો રે H2 જોડાઈ જાય તો CH3 CH2 CH3 પ્રોપેન જે અહીંયા આપણને નિપજ મળી હતી તો એક સ્ટેપમાં લખો તો આવું લખી શકાય બે સ્ટેપ સાથે બાકી ડિટેલમાં લખો તો વેલ એન્ડ ગુડ છે તો બંને પ્રક્રિયા અહીંયા પૂરી થાય બંને એક્ઝામ્પલ પણ નોટમાં લખજો અને એને સમજવાની કોશિશ કરજો હવે લઈશું ઓક્સિડેશન પ્રક્રિયાઓ ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં સૌ પ્રથમ આપણે ચર્ચા કરવાના છે ટોલેન્સ કસોટી અને ફેહલિંગ કસોટી ઓક્સિડેશન એટલે મતલબ તો તમે જાણો જ છો કે પ્રક્રિયા દરમિયાન ત્યાં તો ઓક્સિજન ઉમેરાય હાઇડ્રોજન દૂર થાય વગેરે વગેરે પણ અહીંયા આલ્ડિહાઇડ સંયોજનો સ્પેશિયલ ટોલેન્સ અને ફેહલિંગ કસોટી કેવી રીતે આપે છે એની હું તમને વાત કરીશ અત્યારે સામાન્ય સમીકરણ RCH આલ્ડિહાઇડની આ જે છે વિદ્યાર્થીઓ અને ટોલેન્સ પ્રક્રિયક કહેવામાં આવે છે ટોલેન્સ પ્રક્રિયકને બનાવવામાં પણ આવે છે લેબોરેટરીમાં તાજો બરાબર છે AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ અને NH4OH સાથેની પ્રક્રિયાથી AgNH3 ટ્વાઇસ પ્લસ નામનો ટોલેન્સ પ્રક્રિયક OH માઇનસ એટલે કે બેઝિક માધ્યમમાં આ પ્રક્રિયા માટે બેઝિક માધ્યમ હોવું જરૂરી છે OH માઇનસ ક્યાંથી આવે તો કે થોડા પ્રમાણમાં NaOH નાખી દો તમારા પ્રયોગોમાં ટેસ્ટ ટ્યુબમાં NaOH માં Na પ્લસ OH માઇનસ જરૂર છે OH માઇનસ થી એટલે Na પ્લસ ને લખેલા નથી પણ સમજવા માટે મેં લખી આપ્યું છે ડેલ્ટા લખવો જરૂરી છે બરાબર છે બુકમાં ડેલ્ટા ના હોય તો ડેલ્ટા એડ કરી દેવો યોગ્ય તાપમાન જરૂરી છે આમાં પ્રક્રિયા દરમિયાન આલ્ડિહાઇડ સમૂહ એસિડિક સમૂહમાં ફેરવાય છે RCOO માઇનસ નો મતલબ આવો થાય RCOOH અહીંયાથી જે તમે Na નથી લખ્યો એ Na એક્ચ્યુઅલી અહીંયા જોડાય RCOONa સોડિયમનો એસિડિક ક્ષાર પછી એનું એસિડ સાથેની પ્રક્રિયા કરો HCl સાથે એટલે એસિડમાં ફેરવાઈ જાય પણ અત્યારે કાર્બોક્સિલેટ આયન માટે સંજ્ઞા વપરાય છે RCOO માઇનસ આ ઉપરાંત મુખ્ય નિપજ તરીકે એજીના સિલ્વર કલરના અવક્ષેપ પ્રાપ્ત થાય છે અને રજત દર્પણ કસોટી તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ શબ્દ યાદ રાખવા જેવો રજત દર્પણ રજત એટલે ચાંદી દર્પણ એટલે અરીસો વિદ્યાર્થીઓ એક્ચ્યુઅલી આ જે પ્રક્રિયા છે પ્રેક્ટિકલ બેઝ છે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલમાં આવે જ છે કે ટેસ્ટ ટ્યુબમાં તમે આ આલ્ડિહાઇડ સમૂહ તમારા દ્રાવણમાં આપેલો છે કે નહીં એ ચેક કરતી વખતે ગરમ કરતા ટેસ્ટ ટ્યુબની સપાટી ઉપર બરાબર છે સિલ્વર કલરનું બોર્ડર જામી જતી હોય તેને આલ્ડિહાઇડ સમૂહની હાજરી કહેવામાં આવે છે પ્રક્રિયા દરમિયાન H2O ના મોલ છૂટા પડે અને એમોનિયા વાયુ મુક્ત થાય છે તો આ રીતે તમારે ટોલેન્સ પ્રક્રિયા લખવાની અને પ્રક્રિયા પરથી એના વર્ણનના મુદ્દા પણ સમજાવવા જરૂરી છે એવી જ પ્રક્રિયા આપે છે ફેહલિંગ કસોટીમાં આલ્ડિહાઇડની બરાબર છે Cu+2 ક્યાંથી આવ્યો તો કે CuSO4 કોપર સલ્ફેટ
कॉपर सल्फेट એટલે વિદ્યાર્થીઓ ફેહલિંગ એ બે પ્રકારના ફેહલિંગ દ્રાવણ બનાવી શકાય ફેહલિંગ એ જેમાં કોપર સલ્ફેટ અને બીજો ફેહલિંગ બી જેને રોસેલ ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે અ 5 મોલ OH માઈનસ લીધા છે એમાં પણ બેઝિક માધ્યમ જરૂરી છે મેં કીધું એમ NaOH ની જેમ યોગ્ય તાપમાને પ્રક્રિયા થતા આલ્ડિહાઇડ સમૂહ ઓક્સિડેશન પામીને કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર પામે કોપર પ્લસ 2 આયન CU2O આ છે વિદ્યાર્થીઓ લાલ રંગના આવશે જે આલ્ડિહાઇડ સમૂહની હાજરી નક્કી કરે છે પાણીના મોલ છૂટા પડે છે વિદ્યાર્થીઓ ખાસ નોંધવા જેવું કે એરોમેટિક આલ્ડિહાઇડ ફેહલિંગ કસોટી આપતા નથી અમુક પર આપણે આ તો જનરલ ઇક્વેશન છે પણ એરોમેટિક આલ્ડિહાઇડ એટલે બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય બેન્ઝાલ્ડિહાઇડમાં વિદ્યાર્થીઓ તમે ફેહલિંગ કસોટી કરવા જશો એની નિપજ પ્રાપ્ત નહીં થાય આ એની મર્યાદા પણ કહી શકાય એલિફેટિક એલિફેટિક એટલે ચેઇન કમ્પાઉન્ડ CH3CHO માટે કરવી છે તો તમને નિપજ મળી જાય અહીંયા CH3COOH વગેરે પણ એરોમેટિક સંયોજનો ફેહલિંગ કસોટીનો પ્રતિકાર કરે છે વિરોધ કરે છે તો સ્ટુડન્ટ્સ બે પ્રક્રિયાઓ ખૂબ જ અગત્યની હતી આ એક્ઝામમાં પણ ભૂતકાળમાં પૂછાઈ ચૂકેલી છે ટોલેન્સ કસોટી એઝ વેલ એઝ ફેહલિંગ કસોટી આ બંને પ્રક્રિયાઓ તૈયાર કરી દેવાની વિદ્યાર્થીઓ હવે લઈશું ઓક્સિડેશનની બીજી બે પ્રક્રિયાઓ એક સિમ્પલ ઓક્સિડેશન સમજીશું KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે અને છેલ્લી પ્રક્રિયા જોઈશું હેલોફોર્મ પ્રક્રિયા જેને કહેવાય જેમાં સોડિયમ હાઇપોહેલાઇટ સાથેની પ્રક્રિયા છે ચાલો બહુ સિમ્પલ છે બંને અહીંયા ધ્યાન સમજી લો આ કીટોનિક સંયોજન છે જેમાં એક બે અને ત્રણ કાર્બન નંબર અસ્તિત્વ ધરાવે છે સિમ્પલ છે અત્યારે આલ્કાઇલ સમૂહ કાર્બન વધારે જોડી શકાય જો એક અને બે નંબર વચ્ચેનો બંધ તૂટે જોતા રહેજો તો આ બાજુ છે એક કાર્બન અહીંયા અને આ આલ્કાઇલ સમૂહ તો RCOOH એક કાર્બન જો સમૂહ એસિડમાં રૂપાંતર પામે વત્તા આ બાજુ કેટલા કાર્બન વધ્યા તો કે બે કાર્બન વધ્યા અને આલ્કાઇલ સમૂહ R ડેશ તો બે કાર્બનનો મતલબ CH2COOH તો આ રીતે આમાં નવો એસિડ બંનેમાં એસિડ જ બને છે પણ કેટલા કાર્બન જોડાય છે કેટલા કાર્બન રહેલા છે એના આધારે તેનું વર્ગીકરણ થાય બીજી શક્યતા આમાં વિદ્યાર્થીઓ આપણે એક અને બે કાર્બન વચ્ચેનો બંધ તોડેલો જો બંધ હવે બે અને ત્રણ નંબરના કાર્બન વચ્ચેથી તૂટે શક્યતા છે આ તો આ બાજુ હવે બે કાર્બન રહેલા છે હવે આ ભૂલી જાઓ તમે આ બાજુ વિદ્યાર્થીઓ હવે બે કાર્બનની સંખ્યા આલ્કાઇલ સમૂહ સાથે તો એસિડ બને કંઈક આ રીતનું બે કાર્બન ધરાવતો વત્તા આ બાજુ હવે એક જ કાર્બન છે વિદ્યાર્થીઓ તો આર ડેશ સાથે COOH તો સ્ટુડન્ટ્સ આ એક સામાન્ય પ્રક્રિયા હતી આપણે ઉદાહરણ લઈએ CH3 CH2 CH ચલો બે શક્યતા છે પહેલી શક્યતા જેને એ કહીશું સમજી લો અહીંયાથી બંધ તૂટે છે જોતા રહેજો એ પ્રકારનું વિચ્છેદન અહીંયાથી જો બંધ તૂટે તો આ બાજુ વિદ્યાર્થીઓ કેટલા કાર્બન છે બે કાર્બન તો બે કાર્બનનો એસિડ શું કહેવાય ઇથેનોઇક એસિડ આ બાજુ કેટલા કાર્બન વધે છે બે કાર્બન તો બે મોલ ઇથેનોઇક એસિડ સરખા જ છે એટલા માટે બી પ્રકારનું વિચ્છેદન સમજાવો જો અહીંયાથી કીટોનની બીજી બાજુથી બંધ તૂટે બી પ્રકાર તો હવે આ બાજુ કેટલા કાર્બન છે એક જ છે એક કાર્બનનો એસિડ બોલો મિથેનોઇક એસિડ વત્તા આ બાજુ હવે ત્રણ કાર્બન થઈ ગયા બાળકો ત્રણ કાર્બનનો એસિડ CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ તો બી પ્રકારનું વિચ્છેદન કરતા આવાય છે તો તમને ખ્યાલ આવી ગયો કે આલ્ડિહાઇડનું એસિડમાં રૂપાંતર કરી શકાય છે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આ પ્રક્રિયા ક્લિયર થઈ ગઈ આમાં કેવું છે વિદ્યાર્થીઓ ઓર્ગેનિક વસ્તુ એવી છે કે જેમાં સળંગ મહેનત કરવી પડે એવું નથી કે તમે એકલી આ પ્રક્રિયા ભણો એને યાદ રાખો એની આગળ પાછળનું તમારે થોડું નોલેજ તો હોવું જરૂરી છે
પાછલા વિડિયો જો તમે સ્કીપ કરી ચૂક્યા હોય ના જોયા હોય તો પછી તમને આગળના વિડિયોમાં થોડું તો તમને જ્ઞાન ઓછું મળે જ થોડી અમુક વસ્તુ એવી લાગે કે ના સમજાય એટલે હંમેશા પદ્ધતિસરની મહેનત સ્ટેપ બાય સ્ટેપ પહેલું પગથિયું કમ્પ્લીટ થાય પછી જ આપણે બીજા લેવલ પર જવાનું આ એક એવી વાત છે એટલે આપણે કન્ટિન્યુ વિડિયો લઈએ છીએ એટલે ખાસ એનો વાત ધ્યાનમાં રાખો હેલોફોર્મ પ્રક્રિયા ઓક્સિડેશનની છેલ્લી પ્રક્રિયા આપણે લઈશું આજે કે આર સીઓ સીએચબી વિદ્યાર્થીઓ છે કીટોનિક સમૂહ છે આ કોના માટે વપરાય તે સાંભળી લો કે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ હોવો જોઈએ કીટોન સાથે તો જ આ એક વપરાય સોડિયમ હાઇપોહેલાઇટ આનું નામ છે આર સી ડબલ અહીંયાથી ઓ એને છૂટું પડે અને અહીંયા જોડાઈ જાય આર સી ડબલ ઓ એને સોડિયમનો એસિડિક ક્ષાર કહેવાય આર સી ડબલ ઓ એચ એચ ની જગ્યાએ એને એને ની જગ્યાએ એચ પણ લખી શકાય આગળ અને હેલોજન જે છે વિદ્યાર્થીઓ એ બાકીના અહીંયાના કાર્બન સાથે હેલોફોર્મ આનું નામ છે હેલોફોર્મ આપણે ઉદાહરણ લઈએ તો તમને વધારે ખ્યાલ આવે સીએલ લઈશું તો ક્લોરોફોર્મ એવું નામ બીઆર લઈએ તો બ્રોમોફોર્મ આયોડોફોર્મ CH3 CO CH ચાલો આનું નામ પ્રોપેનોન વિદ્યાર્થીઓ NaOCl લઈએ સોડિયમ હાઇપોક્લોરાઇડ આનું નામ છે તો અહીંયાથી મેં કીધું એમ CH3 C ડબલ ડબલ O Na O Na તો આનું નામ હું બોલું છું સોડિયમ નો ઇથેનોઇક એસિડ નો ક્ષાર એનું નામ બોલાય સોડિયમ ઇથેનો સોડિયમ એસિટેટ અથવા એનું IUPAC નામ સોડિયમ ઇથેનોઇડ કારણ કે હવે સી ડબલ ઓ એટલે એસ્ટર સમૂહ તરીકેનું નામ બને અને અન્ય નિપજ્ય છૂટી પડે છે અહીંયાથી કાર્બન અને અહીંયાથી સીએલ સંતુલન આપણે નથી કરતા પણ મુખ્ય નિપજ હું તમને સમજાવું CHCl3 એને કહેવાય ક્લોરોફોર્મ તો વિદ્યાર્થીઓ સરસ મજાની પ્રક્રિયા પૂરી થાય છે અહીંયા હેલોફોર્મ પ્રક્રિયા આયોડિન માટે પણ વપરાય આયોડોફોર્મ પ્રક્રિયા તો સ્ટુડન્ટ્સ આટલી પ્રક્રિયા તમારે ખૂબ જ મહત્વની છે તૈયાર કરો નોટમાં લખો અને સમજવાની ખાસ પ્રેક્ટિસ કરો